मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपा तमहं वंदे परमानंदमाधवं कृष्णकन्हैया रामचंद्र भगवान उमापति महादेवकी पवन सुत हनुमान सनातन धर्म सद्गुरुदेव नमः पार्वती पते हर हर महादेव हर। वंदनीय संत वृंद भजनिक गण माताओं बहनों अने धर्माभिलाषी सज्जनों महाभारत नो प्रसंग चाली रह्यो छे अने महाभारत युद्ध नो ग्रंथ छे। એ જમાનાનું આ મોટામાં મોટું વિશ્વયુદ્ધ હતું। જો વિશ્વયુદ્ધનો ઇતિહાસ લખવામાં આવે તો મારી દ્રષ્ટિએ કદાચ સૌથી પહેલું અને સૌથી મોટું વિશ્વયુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું થયું કહેવાય। અને આ યુદ્ધમાં એટલો મોટો વિનાશ થયો, એટલો મોટો વિનાશ થયો, તમે કલ્પના ના કરો એટલો મોટો વિનાશ થયો। 18 અક્ષોહિણી સેના જેમાં મરી જાય, ખાક થઈ જાય, કેટલો મોટો વિનાશ થયો હશે। પહેલું વિશ્વયુદ્ધ થયું, ઓસ્ટ્રિયાનો રાજકુમાર અને રાજકુમારી યુરોપ આવ્યો, એની હત્યા થઈ ગઈ, બસ એ નાની સરખી ઘટનામાંથી આખું વિશ્વયુદ્ધ છેડાઈ ગયું। પહેલું વિશ્વયુદ્ધ મહાભારત પણ એવી નાની ઘટનામાંથી જ થયું કહેવાય। એક ભાઈ બીજા ભાઈને પોતાનો મહેલ જોવા બોલાવે, મહેલ બતાવે, અને પછી મહેલ જોતા જોતા જળમાં સ્થળ અને સ્થળમાં જળ અને દિબાંગ જઈને ધ્વજમાં પડે અને એની ભાભી છે ઝરૂખામાં બેઠી બેઠી બોલે કે આંધળાના છોકરા એ આંધળા હોય અને એ મેણું છે ને વજ્ર જેવું લાગ્યું, એ મેણામાંથી ઘટનાઓ શરૂ થઈ, કપટ જુગાર શરૂ થયો તમે જાણો છો, અને પાંડવો વન વનના થઈ ગયા, દ્રૌપદીના ચીર હરણ થયા, વન વનના થઈ ગયા। 12 વર્ષનું વન, 13મું વર્ષ ગુપ્તવાસ ભોગવીને જ્યારે પાછા ફર્યા, એ જ દ્રૌપદીની પ્રતિજ્ઞા છે, સંધિ ના કરશો, સંધિ ના કરશો, અમારા વાળ જોજો, મેં પ્રતિજ્ઞા કરી છે કે જે દુશાસને મારા વાળ સભા વચ્ચે ખેંચ્યા એના ધબધબતા લોહીમાં જ્યાં સુધી હું આ વાળ ધોઈશ નહીં ત્યાં સુધી કાંસકી નહીં નાખું, તેલ નહીં નાખું। કૃષ્ણ સંધિ ના કરતા હો, જિંદગીભર મારા વાળ સુગરીના માળા જેવા જ ના રહી જાય। કેટલી મોટી શક્તિ છે! અને પ્રયત્નો કર્યા પછી પણ સંધિ ના થઈ શકી અને વિશ્વભરના બધા રાજાઓ વેચાઈ ગયા।
11 અક્ષોહિણી કૌરવો તરફ થઈ ગઈ, 7 અક્ષોહિણી પાંડવો તરફ થઈ ગઈ. 16 દિવસથી યુદ્ધ ચાલે છે, 16 દિવસથી. એક પછી એક ભીષ્મ મરાયા એટલે ઘાયલ થયા, દ્રોણ મરાયા, કર્ણ મરાયો, કૌરવોનો પક્ષ નષ્ટ થઈ રહ્યો છે. અને આ ભયંકર યુદ્ધ એટલું મોટું ભયંકર થઈ રહ્યું છે, ચારે તરફ હાહાકાર થઈ રહ્યો છે. એવું કહેવાય છે જો વ્યક્તિને સાક્ષાત ભગવાન મળે પણ જો માગતા ના આવડે તો એ ભગવાનને પ્રાપ્ત કરીને પણ ખાલીનો ખાલી જ રહી જાય. તમે કોઈ વાર ચાણોદ કરનાલી જાઓ તો રસ્તામાં ડભોઈ આવે છે, અને ડભોઈનો કિલ્લો જોવા જેવો છે. બે રીતે જોવા જેવો છે. એક તો કદાચ કોઈને ખબર હોય કે ન હોય, જે કડિયાએ કિલ્લો બાંધેલો અદ્ભુત કિલ્લો, ક્યાંય બીજે જોવા ના મળે એવો કિલ્લો. પણ રાજાને થયું કે આવો આ બીજી જગ્યાએ કિલ્લો બાંધશે તો એને જીવતો ચણાવી દીધો, આ ઇનામ આપ્યું. પશ્ચિમમાં અને પૂર્વમાં ફરક શું છે? આપણે ત્યાં કોઈ વૈદ્યરાજ હોય, સારામાં સારી નવી દવા શોધે પણ કોઈને બતાવે નહીં, એ મરે એટલે દવા મરી જાય. કોઈ સ્થાપતિ હોય, એન્જિનિયર હોય, શિલ્પકાર હોય, સારામાં સારું શોધે પણ કોઈને બતાવે નહીં, મરે એટલે મરી જાય. બધું પશ્ચિમમાં એને પેટર્ન કરાવે, એને પેટર્ન કરાવે એટલે એની એની મોનોપોલી થઈ જાય, એનો હક થઈ જાય. એ હકમાં એને એમાંથી આવક થાય, અને એ આવકના દ્વારા પેઢી દર પેઢી સુધી એક કરોડાધિપતિ થઈ જાય. આપણે ત્યાં લોકો પુસ્તકો લખતા, કવિઓ, મહાકવિઓ, પણ બિચારા ભૂખે મરતા. કોઈ મફત પુસ્તક આપો, કોઈ પુસ્તક ખરીદવા તૈયાર નહીં. પશ્ચિમ વાળાએ એના ઉપર રોયલ્ટી શરૂ કરી, પુસ્તક લખો છાપો એની 8% રોયલ્ટી લેખકને મળવી જોઈએ. લેખકો માલદાર થઈ ગયા. આપણે ત્યાં અત્યારે જે આ સિનેમાના કલાકારો છે ને, આટલા બધા પૈસાદાર થયા પશ્ચિમના કારણે. આપણે ત્યાં પેલા કલાકારો સારામાં સારા હતા, એમને કોઈ રોયલ્ટી નથી મળતી. ગામમાં આવે, મુખીની પરવાનગી લે, ગામ વચ્ચે ભવાઈ કરે, નાટક કરે, 2 દિવસ 3 દિવસ 8 દિવસ રહે, આખું ગામ જોવા ઉમટે, રાજી રાજી થઈ જાય. એમાં 2 કલાક તો શરૂઆતના સીધું બોલાવવામાં જાય, કોઈ લોટ બોલે, કોઈ ગોળ બોલે, કોઈ ઘી બોલે, કોઈ રામ ભરોસે, કોઈ આ ભરોસે, કોઈ તે ભરોસે, 2 કલાક જાય. અને પછી પાછી વન્સ મોર ચાલે, હો રૂમાલમાં પૈસા બાંધીને ફેંકે ને, એ રામ ભરોસે સીધું બોલેલું આવી જ જાય મોટા ભાગે. એ કલાકારોની કોઈ કદર કિંમત નહીં, કોઈ કદર કિંમત નહીં. એ બિચારા બીજા ગામ જાય, ત્રીજા ગામ જાય, ચોથા ગામ જાય, પાંચમા ગામ જાય. એ જ કલાકારો મુંબઈ પહોંચી ગયા, અને મુંબઈ પહોંચ્યા પછી આ ક્ષેત્રમાં એમની જે કંઈ કદર થઈ, કદર થઈ, કદર થઈ. એકથી એક ચડે એવા સંગીતકારો, અવિનાશ વ્યાસ, આનંદી કલ્યાણજી, તમને ખબર હોય કે ના હોય, શંકર જયકિશનમાં જયકિશન ગુજરાતી છે, વાંસદાનો છે, મિસ્ત્રીનો દીકરો છે. એણે કંઈ ધૂનો બનાવી, કંઈ ધૂનો બનાવી,
મને ખબર પડી તમે કોઈ વાર વંશદા જજો. 10 લાખ રૂપિયા ખર્ચી મેં એનું સ્ટેચ્યુ મુકાયું. પહેલા ઇતિહાસમાં કોઈ સંગીતકારનું પહેલું સ્ટેચ્યુ આ ગુજરાતનો ગરીબ મિસ્ત્રીનો. એને નાનો હતો ત્યારે બટિયા બટિયા બધા કે વધેલી ખીચડી આપે, એટલા બટિયા ખીચડી લઈ જજે. આટલી ગરીબીમાં ઉછરેલો આ છોકરો આજીવિકા માટે મુંબઈ ભાગ્યો અને મુંબઈમાં એનું નસીબ ખીલ્યું 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 ખીલ્યું. અઢળક પૈસો, દાંપત્ય સુખી નહીં, પત્નીથી બહુ દુઃખી, એ ચર્ચા નથી કરવાની. પણ ગુજરાતમાં આવા મહાન રત્નો, એ મહાન રત્નોને આપણે ઓળખી નથી શકતા. મોડે મોડે પછી કંઈક ખ્યાલ આવે તો આવે, નહીં તો કંઈ. એટલે પહેલું વિશ્વયુદ્ધ થયું એક નાની ઘટના નથી, અને મહાભારત થયું એ પણ એક પ્રકારથી નાની ઘટનામાંથી જ થયું કહેવાય. ભાભીની બોલકણી વૃત્તિ, દિયરને માઠું લાગ્યું, ખોટું લાગ્યું, રીસ ચડી, એને શકુની મળી ગયો અને શકુનીએ આખું મહાભારત જીતરી નાખ્યું. એટલે એક મુદ્દો યાદ રાખજો, મહાભારતમાં એટલી બધી કથાઓ છે, એટલી બધી કથાઓ છે, એટલી બધી કથાઓ છે. એવું કહેવાય છે કે સંસારીના પ્રશ્નો કદી પાર ના પામે, મહાભારતની કથા પણ કદી પૂરી ના થાય. તમારા પ્રશ્નો કદી પૂરા થવાના જ નથી. તમે લાખ પ્રયત્ન કરો ને, પ્રશ્નો આગળ 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 રહેવાના જ છે. પણ જો સાક્ષાત ભગવાન મળે તો એની પાસે માગતા પહેલા માગજો, હે ભગવાન મને માગતા શીખવાડ, મને તો માગતા નથી આવડતું. એ ડભોઈનો કિલ્લો, અને કિલ્લો જ્યારે બનાવ્યો પછી ઘણા વર્ષો પછી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્યાં ગયા અને સવારી કાઢેલી, રાજા મહારાજાની જેમ સવારી નીકળે એમ સવારી કાઢેલી, હાથી ઉપર બેઠેલા. દૂર જોયું તો એક બ્રાહ્મણ છે ને આકુળ વ્યાકુળ આકુળ વ્યાકુળ થઈને આમ જોયા કરે. મહારાજા સમજી ગયા કે એને કોઈ કોઈ ચીજની અપેક્ષા છે, પણ સિપાહી મારી પાસે આવવા નથી દેતા. એટલે નજીકના માણસોને કહ્યું, જા પેલા બ્રાહ્મણને બોલાવી આવો. એટલે બ્રાહ્મણને બોલાવી આવ્યા. મેં દક્ષિણી બ્રાહ્મણ, પેલી ટોપી પહેરેલી, પાઘડી, લાંબુ ડગલું, ખોતિયું. મહારાજાએ પૂછ્યું કે બ્રહ્મદેવ બોલો, તમારે શું જોઈએ છે? તો કે ચૂનો બનેલો, એવું હાથમાં તમાકુ, પેલું એક ભૂંગળું આવતું ને, એક તરફ ચૂનો અને એક તરફ તમાકુ. કે તમાકુ તો નીકળી પણ ચૂનો થઈ રહ્યો, અને આમ જોયા કરે, કોઈ ચૂનો આપે, કોઈ ચૂનો આપે, કોઈ ચૂનો આપે. મહારાજા હસ્યા કે હવે આ જુઓ તો ખરો, આ માણસને હું આપવા બેઠો છું કે ચૂનો. મહારાજે ઓર્ડર કરી બે ભઠ્ઠી ભરીને ચૂનો આપો એને, પેઢી દર પેઢી ચૂનો ખા 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 ખા. કદાચ ભગવાન મળે તો પહેલા કહેજો કે તું મને માગતા શીખવાડ, મને તો માગતા જ નથી આવડતું. અને જો માગતા આવડે તો બેડો પાર થઈ જાય. એવું કહેવાય છે કે રાજાએ નારદજીની પાસે માગ્યું કે તમે મને એવો દીકરો આપો, એવો દીકરો આપો, એવો દીકરો આપો, એના મળ મૂત્ર લીટ કપ જે હોય બધું સોનાનું જ નીકળે, સોનું જ સોનું, સોનું જ સોનું, સોનું જ સોનું. તથાસ્તુ. કેટલા ખુશ ખુશ થઈ ગયા હતા. હા હા હા, હવે એ છોકરાને વધારે ખવડાવે છે, સંડાસ વધારે થાય, જેટલું સંડાસ થાય એટલું સોનું થાય, પાણી વધારે પીવડાવે. અને એટલું સોનું, એટલું સોનું, એટલું સોનું થઈ ગયું, બધા મહેલ બધા સોનાના બનાવી દીધા.
ચારે તરફ જ્યાં જુઓ ત્યાં સોનું જ સોનું, સોનું જ સોનું, સોનું જ સોનું. ખાસ વાત યાદ રાખજો, સોનું દાટેલું સુખ આપે. જો સોનાને ઉપણોને જેમ ખળામાં લોકો ઉપણે ને અનાજને, એમ સોનાને તમારા ઘરમાં દુકાનમાં ઉપણો ને, તો સોનું હાથમાંથી જાય. જેને દાટતા આવડે એ જ સોનાને પચાવી શકે. અને જે બતાવ્યા, જુઓ 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 સોનું, જુઓ સોનું, જુઓ સોનું, જુઓ. ચારે તરફ બધા બંગલા બંગલા લોકો કે હા કે, પણ આટલું બધું સોનું આવ્યું ક્યાંથી? કે આમના ઘરમાં એક છોકરો છે, અને એ છોકરો જ્યારે જુઓ ત્યારે જે કંઈ સંદાસ પેશાબ વગેરે વગેરે કરે, એ બધું સોનું જ સોનું કરે. ચોર ઉપાડી ગયા, ચોર ઉપાડી ગયા. અને પછી પેટ ચીરીને જોયું તો કંઈ સોનું ના નીકળ્યું. પેટમાં સોનું આવવું છે, પેટ ચીર્યું પણ અંદરથી તો લોહી નીકળ્યું, કંઈ સોનું નીકળ્યું નહીં. આ બીજી વાત યાદ રાખજો. અત્યારે આ છોકરાઓને ઉપાડી જવાની એક ભયંકર રીત શરૂ થઈ છે. પહેલા લોકો બારવટિયા બનતા, ડાકુ બનતા, ધાડ પાડતા, એ બધી જૂની કથાઓ ઘણી. હવે રાતોરાત પૈસાદાર થવું હોય તો પૈસાદારના છોકરાને પકડો, બસ. પાંચ વર્ષનો, બે વર્ષનો, આઠ વર્ષનો, દસ વર્ષનો, સ્કૂલે જતો હોય, હાઈસ્કૂલે જતો હોય, ગમે ત્યાં જતો હોય, એને પકડો. અને પછી કોક આટલા લાખ આપ ન લઈ જા, નહીં તો નહીં મારી નાખશું. એની મમ્મી રોક કકડ કરે, મારો છોકરો, મારો છોકરો, પૈસા આપો પણ લાવો લાવો લાવો. અમારે બાજુમાં બોરસદ ગામ છે, મારવાડથી આવેલા રસોયા રસોઈ કરે, બીજા બે પૈસે સુખી થયેલા. એનો નવ વર્ષનો છોકરો બાજુના માણસોએ ઉપાડ્યો. બાજુમાં મોટાભાગે આજુબાજુ રહેનારા જ કરતા, જાણ ભેદુ લોકો જ કરતા હોય છે. અને 25 લાખ રૂપિયાની ફિરોતી માગી. 25 લાખ! આ બિચારો ગરીબ બ્રાહ્મણ, આની પાસે પૈસા ક્યાં? હાના 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 કરતા 9 લાખે આવીને કામ અટક્યું. પેલા એ કહ્યું કે ભાઈ, હું ગમે તેમ દાગીના બાગીના વેચીને પણ 8-9 લાખ રૂપિયા આપું, એથી વધારે મારી પાસે નથી. સારું કે ચાલો એટલા આપો. એ પૈસા આપવાના થયા. જો અત્યારે વિજ્ઞાન કેવું કામ કરે છે, પોલીસે એ પૈસાની થપ્પીમાં મોબાઈલ મૂકી દીધો. આવો મોબાઈલ હોય ને અંદર મૂકી દીધો, પડીકું બાંધીને પેલા જ્યાં લેવા આવ્યા ત્યાં આપ્યા. પણ જ્યાં જ્યાં પડીકું જાય ત્યાં ત્યાંથી એનું લોકેશન બતાવે. અત્યારે આ મોબાઈલના કારણે ઘણી ચોરીઓ પકડી જાય છે, ઘણા ગુનાઓ પકડી જાય છે. મોબાઈલ સિવાય પણ એવી ઘણી વસ્તુઓ નીકળી છે, સેન્સર નીકળ્યા છે. મારા ઓળખીતા એક બહુ પૈસાદાર માણસ છે, એમણે ફ્લેટ બનાવ્યો છે તમને નવી, એમાં 30 લાખ રૂપિયાના ખાલી સેન્સર લગાયા છે. સેન્સર લગાય, કોઈ માણસ ચાલે તો એ નોંધ થઈ જાય, આવે તો એ થઈ જાય, બધી ખબર પડી જાય. બધ એટલા સેન્સર લગાવ્યા છે. એટલે આ જે મોબાઈલ છે ને, મોબાઈલના આધારે પોલીસ ત્રાટકી અને પેલાને બધાને પકડી લીધા. પકડી તો લીધા, પણ પૈસા લેતા પહેલા પેલા છોકરાની હત્યા કરી નાખેલી, મારીને એને ફેંકી દીધેલો. મારીને ફેંક્યા પછી પૈસા લીધા, હાહાકાર થઈ ગયો, હાહાકાર થઈ ગયો. ગરીબ બ્રાહ્મણ કોણ કેસ કરે, કોણ ચલાવે, કોણ આગળ પાર પાડે? આવા તો કેટલાય કિસ્સાઓ થતા હશે, કેટલાય કિસ્સાઓ થતા હશે. જો તમને વિજ્ઞાનમાં રસ હોય તો આ સેન્સરનો ઉપયોગ કરવો જોઈએ, પોતાના બાળકો માટે, પોતાની દીકરીઓ માટે, દીકરા માટે સેન્સરનો ઉપયોગ કરવો જોઈએ. તો ઘણી વાર ઘણી વસ્તુઓને તમે બચાવી શકો ને પકડી શકો. એકવાર મારે ત્યાં એક DSP આવ્યા,
મોટી મોટી મૂછો, અત્યારે તો રિટાયર્ડ છે. અને મને કે સ્વામીજી, બે દિવસ પહેલામાં એક અદભુત દ્રશ્ય જોયું. મેં પૂછ્યું, શું જોયું? કે હું કંકરિયા ઉપર રન મારવા નીકળ્યો સાંજે, મારી ડ્યુટી, અને કંકરિયા લગભગ ખાલી થઈ ગયેલું, હા જે બધા જતા રહે. પણ એક પતિ પત્ની સ્કૂટર લઈને આવેલા, તે મોડા પડ્યા. પતિ પત્ની બંને સ્કૂટર લઈને ફરતા હતા, આમાં ચાર ગુંડાઓ એમને ફરી વળ્યા, ચાર ગુંડાઓ. એટલે પેલી છોકરી હતી, એને એના ઘરવાળાને કહ્યું, તમે મારું આ સ્કૂટર સાચવો, હું આ ચારેને ઠીક કરું છું. એમ કહીને એના પતિને સ્કૂટર આગળ ઉભો રાખ્યો. અને પછી એ છોકરીએ કંઈ કરાટે કરવા માંડ્યું, લાતમ લાત કરવા માંડ્યું, ચારે ચાર ને એવા મારે, એવા મારે, એવા મારે. હું તો જોતો જ રહી ગયો કે આ છોકરી છે કે જોગમાયા છે. જોગમાયા પણ થઈ શકે એટલી લાતમ લાત કરે. પછી ચારેને મેં પકડ્યા, હું એ મોકા ઉપર પહોંચી ગયો, કેસ કર્યો, આ દાખલ કર્યું, ફલાણું કર્યું. હવે કે આ છોકરીવાળા કેસ પાછો ખેંચી લે, એટલા માટે એમના ઉપર પેલા ગુંડાઓ દબાણ લાવે છે. કેસ પાછો ખેંચી લો, નહીં તો બધા કુટુંબને મારી નાખશું. મેં એનું એડ્રેસ લીધું, પટેલની છોકરી, પટેલ એનો પતિ, પટેલ ત્યાં રહેનારો. મેં કહ્યું, મારે એને 5,000 રૂપિયા ઇનામ આપવું છે અને શાલ ઓઢાડવી છે કે ઘરે ઘર આવી છોકરીઓ થાય. હવે એને સાથ આપો, એવું ના થાય કે મેદાનમાં જીતેલી છોકરી કોર્ટમાં હારી જાય, કારણ કે ગુંડાઓ સાક્ષીઓને તોડી નાખશે ને આ બધું. બધા પટેલોની સભા કરીને કહ્યું, તમે બધા એને સાથ આપો. આ સ્થિતિ છે. આવનારા વર્ષોમાં આવી ઘટનાઓ વધી જવાની છે. અને જ્યારે વધી જવાની છે, ત્યારે તમારે પણ કંઈક ને કંઈક તો એનો ઉપાય, વૈજ્ઞાનિક ઉપાય, બહાદુરીનો ઉપાય કરવો જ પડશે. એ પહેલા તો કદી બહાર જરૂર વિના નીકળો નહીં. સમય કસમયને ઓળખો. એકલી સ્ત્રીએ રખડવું સારું નહીં, પણ કદાચ નીકળવું જ થાય તો તમને કરાટે આવડવું જોઈએ. આજકાલ તો એવા સ્પ્રે નીકળ્યા છે ને, એવા સ્પ્રે તમારી પાસે હોવા જોઈએ. પરદેશમાં બહુ એનો બહુ ઉપયોગ થાય. હું પંજાબમાં રહું અને પંજાબમાં શીખોમાં જે સોલ્જર હોય એને નિહંગ કહે. હા, ભાલો રાખે, આટલું વાદળી રંગનું, ગૂઢા વાદળી રંગનું કપડું પહેરે, અને એની સ્ત્રીને નિહંગણી કહે. આવડી મોટી કટારાઈ લટકતી હોય. જો બધી મોટાભાગની સ્ત્રીઓને કમર ઉપર કટાર લટકતી હોય. એક પંજાબી બહેનને મેં પૂછ્યું, બહેનજી ક્યાં બાત હૈ, કટાર ક્યું લટકાતે હૈ? કે અગર કોઈ મવાલી આ જાય મેરે પાસ તો ઉસકી આંતે નિકાલ દું. કોઈ મવાલી મેરે પાસ તો આવે ઉસકી આંતે નિકાલ દું. ઓહો, આવી ગુજરાતની સ્ત્રીઓ ક્યારે થશે? મારા મનમાં વિચાર આવે કે આ પંજાબની સ્ત્રીઓ આટલું ખમીર લઈને ફરે. અમારા આશ્રમ છે, એની સામે થોડાક શીખ લોકો રહે છે. હુલ્લડ થયું, તોફાન થયું, લોકો ચડી આવ્યા ને. પેલા તો બિચારો તગારા ને ચાવી ને પૂંચી ને બધું કરવા માટે ગયેલા પુરુષો, શીખડી ઘરમાં એકલી ને 25 ટોળું ચડી આવ્યું. ઘરમાંથી તલવાર લઈને દોડી, આ જાઓ કે 25 ને ભગાડ્યા. અને મારા મનમાં વિચાર આવે, અમારી આ ભક્તણીઓ ક્યારે તલવાર લેતી થશે? મારો એક ઓળખીતો બ્રાહ્મણ બિચારો મરી ગયો, ગુંડાઓના સામે પડેલો, ગામના ગુંડાઓના સામે. અને ખરેખર જમ જેવો, પહેલવાન જેવો. ગુંડાઓ એના ઘર ઉપર ચડી આવ્યા, એની ઘરવાળી આવીને એને બાત ભળી લીધી. એની બાત ભળી લીધી, એને લડવા જ ના દીધો. પેલા એ મારી નાખ્યો, તું મને છોડ, મને લડવા તો દે.
હવે ના 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 જો બબલાના સોગંદ ફલાણાના સોગંદ અને એવી બાસ ભીડી લીધી કે પેલા એને રેંસી નાખ્યો, મારી નાખ્યો. એટલે મહાભારત વીરતા શીખવાડે છે, બહાદુરી શીખવાડે છે. અને જેને વીરતા અને બહાદુરી હોય એને જીવન હોય. એટલે પેલો જે સુવર્ણ સ્થિરી હતો, બધું સોનાનું ચોરો ઉપાડી ગયા, અને ચોરો ઉપાડી ગયા પછી એને ચીરી નાખ્યું. અંદરથી કઈ સોનું તો નીકળ્યું નહીં, હાહાકાર થઈ ગયો, ગયો વાત પૂરી થઈ ગઈ. 17 દિવસ પૂરા થયા, 17 દિવસ, 18મો દિવસ શલ્યનો છે. અને શલ્ય પાંડવોનો મામાઓ છે, મદ્રદેશનો છે અને માદરીનો ભાઈ છે, પણ કૌરવોમાં ભળી ગયો છે. ઘણી વાર એવું થાય તમે ખોટો પક્ષ લઈ લીધો હોય અને ભળી ગયા એટલે ભળી ગયા, પછી પસ્તાવો થાય પણ હવે પક્ષ લીધો એટલે લીધો. અને મત શલ્ય એટલું લડ્યો, એટલું લડ્યો, એટલું લડ્યો, એટલું લડ્યો, બહાદુરીથી લડ્યો, પણ એ ટકી ન શક્યો. એનો એનો પણ વધ થઈ ગયો. જેવો એનો વધ થયો 1800 એની સેના ખતમ, ચારે તરફ ખતમ. આખું મેદાન જુઓ તો લોહી લોહી લોહી, મરદા 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 મરદા. અને દુર્યોધન ભાગ્યો. જે દુર્યોધનને મોટી આશા હતી કે યુદ્ધમાં હું જીતીશ, એ દુર્યોધન હારી ગયો. ભાગીને જવું તો ક્યાં જવું? હારતા માણસને કોઈ આશરો ના આપે, વિજયીને આશરો આપે, હારતાને કોઈ આશરો ના આપે. અને કદાચ હારતા માણસને આશરો આપે તો એ પોતે એના પરિણામ ભોગવે. એ ચારે તરફ દોડા દોડ કરે કે મને કોઈ આશરો આપો, આશરો આપો, આશરો આપો. છેવટે પાણીના એક ધરામાં સંતાઈ ગયો, પાણીના ધરામાં જઈને છુપાઈ ગયો. અને એવો છુપાઈ ગયો ઉપર ખબર જ ના પડે, કોઈને ખ્યાલ ના આવે. પાંડવોએ ચારેય તરફ શોધ કરી, દુર્યોધન ક્યાં, દુર્યોધન ક્યાં, દુર્યોધન ક્યાં. જો મુખ્ય દુશ્મનને નહીં મારીએ તો પાછો એ ઊભો થશે, અને શત્રુ ક્યારે ઊભો થાય એ કહેવાય નહીં. ચાણક્ય લખ્યું છે શત્રુને નિષ્કંટક બનાવવાનો, એને જીવતો નહીં રાખવા, એનો અભયદાન નહીં આપવાનો. કારણ કે સમય આવે એટલે ફરી ઊભો થાય, અને ફરી ઊભો. મરાઠાઓએ આ જ ભૂલ કરી, વારંવાર આ ભૂલ કરી. મારું ઇતિહાસનું પુસ્તક વાંચજો. એટલે ચારે તરફ દુર્યોધન દુર્યોધન દુર્યોધન, ક્યાંય દુર્યોધન મળતો નથી. એવામાં અશ્વત્થામાં કૃતવર્મા એવા બે ચાર જે બચેલા એ લોકોએ ધરા પાસે પહોંચ્યા ને એમને ખબર પડી કે આમાં દુર્યોધન સંતાયો છે. એ બહાર આવ્યો, બધી વાતો કરવા લાગ્યો કે આમ છે તેમ છે, હવે મારું બચવું મુશ્કેલ છે, જો મને પહેલાં ખબર હોત તો હું આવું યુદ્ધ કરોતો જ નહીં. પણ મામા શકુનીએ મારી દશા બેહાડી દીધી. મોડે મોડે ભાન તો થયું પણ ઘણું મોડું થઈ ગયું. આ બધી વાતો ચાલતી હતી ત્યાંથી કઠિયારા નીકળ્યા, પારધીઓ નીકળ્યા, જે પશુ પક્ષીઓની જે હિંસા કરે પારધીઓ નીકળ્યા. એ બધું સાંભળી લીધું. સાંભળ્યા પછી વિચાર થયો કે આપણે પાંડવોને જઈને વાત કરી દો, કારણ કે પાંડવો છે એ આ દુર્યોધનને ખોળે છે અને દુર્યોધન મળતો નથી. જઈને પાંડવોને વાત કરી, તમે જે દુર્યોધનને ખોળો છો ને કે આ એ દુર્યોધન પેલા ધરામાં હંતાયો છે, જાઓ તપાસ કરો એ ઘરામાં હંતાયો છે. અને યુધિષ્ઠિરને બધા પહોંચી ગયા. દુર્યોધન બહાર નીકળ, બહાર નીકળ, બહાર નીકળ. દ્રૌપદીને ખોળામાં બેસાડવાનો બહુ શોખ હતો ને, લે હવે શોખ પૂરો કર, કદી પણ ખોટો શોખ ના કરશો. જે ધર્મની મર્યાદા છે મર્યાદામાં રહેશો તો મૃત્યુ દીપી ઉઠશે. પણ સત્તા મળી છે એટલે એકદમ છકી જઈએ, હવે અમને રોકનાર કોણ છે, પૂછનાર કોણ છે. લે હવે દ્રૌપદીને ખોળામાં બેસાડ, બહાર નીકળ. દુર્યોધન કે ના નીકળું બહાર, હું એકલો છું, શસ્ત્ર નથી, રથ નથી,
તમારી પાસે શસ્ત્રો છે, તમારી પાસે રથ છે, આખું લશ્કર છે, હું ના લડવા આવું. ધર્મયુદ્ધ કહો છો ને, ધર્મયુદ્ધ હોય તો હું એકલો છું, તમે એકલા જ લડો તો આવું બાર. અને યુધિષ્ઠિરે માન્ય રાખ્યું, તું એકલો અમારા પાંચ પાંડવોમાંથી જેની સાથે તારે યુદ્ધ કરવું હોય એ પણ એકલો, અને આ એકલા એકલાનું જે યુદ્ધ થાય એમાં જો તું જીતી જાય તો તારું બધું રાજપાટ તને પાછું આપ. કૃષ્ણે કહ્યું, ગજબ કરી નાખ્યો, તમે સત્યવાદી સત્યવાદી ધર્મરાજ બાફ્યા કરો છો, બાફ્યા. પહેલા એકવાર બાફ્યું તો ના દ્રૌપદીને વનમાં ભટકવું પડ્યું, હવે આ બીજી વાર બાફી નાખ્યું. માનો કે દુર્યોધન જીતી ગયો તો હારેલી બાજી જીતેલી બાજી હારી જાઓ તમે તો, મારાથી તો બોલી જવાય. એટલે જે લોકો વગર વિચારે બોલ બોલ કરતા હોય એ સારું રાજનેતા ના થઈ શકે, એ સારા રાજનેતા ના થઈ શકે. એના ઉડાણને કોઈ માપી ન શકે, એટલું ઉડાણ હોય એ જ રાજનેતા થઈ શકે. પછી હાના 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 કરતા જેમ તેમ કરીને દુર્યોધન બહાર નીકળ્યો. અને પછી કહ્યું, બોલ, પાંચ પાંડવોમાંથી કોની સાથે યુદ્ધ કરવું છે? ભીમે કહ્યું કે અમારે બેને ગદા યુદ્ધ, અમે પહેલેથી જ યુદ્ધ કરતા આવ્યા છે, એટલે અમે બે યુદ્ધ કરશું. અમે મંજૂર રાખવામાં આવ્યું યુદ્ધની બધી શરતો. ભીમે કહ્યું, એની ગદા કરતા મારી ગદા દોઢી વજનવાળી છે, મોટી ગદા છે. તમે જાણો છો દુર્યોધન અને ભીમ બંને દિન ગદા યુદ્ધ શરૂ થશે, ભયંકર યુદ્ધ, ભયંકર યુદ્ધ, ભયંકર યુદ્ધ. પણ દુર્યોધન હારતો જ નથી, દુર્યોધન હારતો નથી, ભીમને ફટકા મારે છે. કૃષ્ણને ચિંતા છે, આ યુદ્ધ ઉપર તો આખો દાવ લાગ્યો છે, જો ભીમ પડી જાય દુર્યોધન જીતી જાય તો જીતેલું રાજ પાછું આપી દેવું પડે. એટલે બહુ ચકર 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 ફરે છે. પણ ભીમ દુર્યોધન હારવાનું નામ નથી લેતો. ત્યારે કૃષ્ણે પોતાની અર્જુનને કહ્યું, જાંઘ ઉપર થપાટ માર. એમને જાંઘ ઉપર થપાટ મારીને એને યાદ દેવડાયું કે આનું મૃત્યુ એની જાંઘમાં છે. તમે જાણતા હશો મહાભારતમાં એવી કથા છે, એ ગાંધારી હતી ને, આખી જિંદગી એણે આંખો બંધ રાખી, છતી આંખે એણે કદી, મારો પતિ આંધળો છે તો હું એ આંધળી રહીને જ જીવન જીવીશ, આંખનું સુખ મારે નહીં જોઈએ. એણે દુર્યોધનને કહ્યું, તું આજે 12 વાગે આવજે, પણ બિલકુલ એક દોરો કપડું પહેર્યા વિના આવજે, હું તને જોઈશ ને આખું શરીર વજ્રનું થઈ જશે. એમ હા વજ્ર, પછી તને કોઈ મારી નહીં શકે. અને આ સમાચાર કૃષ્ણના ગુપ્તચરોએ કૃષ્ણને આપ્યા, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. જો ગાંધારીની નજર પડે ને આખું શરીર જો વજ્રનું થઈ જાય તમે જીતી ન શકો. કઈ વાર તક કેશવ, અરે કેશવ એનો એનો નાવડાનો ચલાવનાર સુકાની છે, તરત તરત રાત્રે ને રાત્રે તૈયાર થઈ ગયા. આખી બાજી ઉલટાવી નાખો, આખી બાજીને ફેલ કરી નાખો. વનમાળી થયા, માળી થયા, હાથમાં માળા, છાબડીમાં ફૂલ, કઈ કેડ વાંકી વળી ગયેલી છે, અને રસ્તામાં ઊભા છે. રાતના 12 વાગ્યા દિગંબર દુર્યોધન નીકળ્યો. પેલો પગે લાગ્યો, બાપુ બાપુ બાપુ, આવા રૂપમાં ક્યાં માતા પાસે જઉં છું, મને આજે આશીર્વાદ આપવાના છે, મારું આખું શરીર વજ્રનું થઈ જવાનું છે. કે બધું ખરું પણ આમ ના જવાય, કંઈક ધર્મની મર્યાદા સમજો. બીજું કંઈ નહીં, લો આ એક જાંગીઓ પહેરી લો, તમારા માટે હું આ ફૂલોનો જાંગીઓ બનાવીને લાવ્યો છું, આટલો જાંગીઓ પહેરી લો. દુર્યોધનને છે કે વાત તો સાચી છે, હાવ ખરાબ દેખાય, મર્યાદા બહારનું છે ને, એણે જાંગીઓ પહેરી લીધો. ગાંધારીએ કહ્યું, બેટા આવ્યો કે માં આવ્યો, આવ્યો આવ્યો હો. અને એને પાટો ખોલ્યો, નખ શીખ જોયું, આ શું?
આ શું પહેર્યું છે? કે તો ખાલી ફૂલનો જાંગીઓ પહેર્યો છે. એક માળી મળ્યો હતો ને, એ માળીએ મને કહ્યું, મા પાસે હાવ દિગંબર ના જવાય, હવે તમે મોટા થયા, કઈ લાજ શરમ આવવી જોઈએ, એને મને આ જાંગીઓ પહેરાવી દીધો. ગંધારી હજી બેટા, એ માળી નતો, એ વનમાળી હતો. એ વાળી માળી નતો પણ વનમાળી હતો. હવે તારું મૃત્યુ આ જાંગમાંથી થશે. આખા શરીરમાં કોઈ ઘા નહીં લાગે, પણ જ્યારે તારું મૃત્યુ થશે ત્યારે આ જાંગમાંથી તારું મૃત્યુ થશે. અને એ પેલા ભીમને યાદ કરાવવા માટે જાંગ ઉપર થપાટ મારી અને ભીમને લાઈટ થઈ, ઓ હા ખરી વાત છે, કચકચાવીને જોરથી જે ગદા મારીને જાંગ ઉપર, જાંગ ભાગી ગઈને ગબડી પડ્યો, ઉપર ઉપરી બે ચાર ગદાઓ ઠોકી દીધી, પેલો તરફડિયા મારવા લાગ્યો. એ વખતે કૃષ્ણના મોટા ભાઈ બલરામ આવેલા. તમને કોઈને ખબર હોય કે ના હોય, જ્યારે આ યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે બલરામ કૌરવોનો પક્ષ લેવા માંગતા હતા, પણ કૌરવોના પક્ષમાં ન ગયા, કારણ કે કૃષ્ણ પાંડવોના પક્ષમાં ગયા, રિસઈની યાત્રા કરવા નીકળી ગયા. એમને એવી રીસ ચડીને મારે આ અહીં રહેવું જ નથી. યાત્રા કરી ફરી 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 ફરીને 45 દિવસે પાછા આવ્યા હતા કુરુક્ષેત્રમાં, અને આ યુદ્ધ જોવા ઉભા રહ્યા હતા. જ્યારે જાંગ ઉપર ગદા મારીને દુર્યોધન ગબડી પડ્યો ત્યારે બલરામ ખીજાયા, કારણ કે બલરામના બે શિષ્ય છે, દુર્યોધન એ શિષ્ય છે અને ભીમ પણ શિષ્ય છે. ત્યારે ભીમે ગર્જના કરી હતી ને બલરામે કહ્યું, આ અધર્મ કરો છો, આવું પાપ કરો છો, ગદા યુદ્ધમાં કેડથી નીચે ગદા મરાય નહીં, તમે આ કર્યું. ત્યારે કૃષ્ણે જે જવાબ આપ્યો છે, અદ્ભુત જવાબ આપ્યો છે, અદ્ભુત જવાબ આપ્યો છે. જ્યારે આ દ્રૌપદીની સાડી ખેંચતા હતા ત્યારે તમે ક્યાં ગયા હતા ધર્મવાળા બધા? ત્યારે તમને કોઈને ધર્મ યાદ ના આવ્યો? જ્યારે સભાના વચ્ચે બૂમો પાડતી હતી ભીષ્મ પિતામહ, દ્રોણ ગુરુ, મારી લાજ બચાવો, લાજ બચાવો, ત્યારે તો બધા નીચું ગાલીને બેઠા હતા, અને હવે તમને ધર્મ યાદ આવે છે? જ્યારે આ પાંડવોનું રાજ છળ કપટથી તમે પડાવી લીધું ત્યારે તમારો ધર્મ ક્યાં ગયો? જ્યારે આ ભીમને ઝેર આપ્યું હતું અને ઝેરમાં ને ઝેરમાં મરી જવાનો હતો, એ તો સારું થયું, નાગલોકમાં ગયો, બચી ગયો, ત્યારે તમારો ધર્મ ક્યાં ગયો? ભગવદ્ ગીતાની ખાસ વાત યાદ રાખજો, કારણ કે અર્જુનને વિષાદ થયેલો, મારે યુદ્ધ નથી કરવું, હું યુદ્ધ નથી કરવું. કૃષ્ણે કહ્યું, અગ્નિદો ગર્દશ્ચૈવ ધનહારી ચ સુપ્ત ઘ ક્ષેત્ર દારાપહારી ચ ષડે તે યાદતાયના ગુરુમ વા બાલવૃદ્ધૌ વા બ્રાહ્મણમ વા બહુશ્રુતમ આતતાયન માયાંતમ હન્યાદેવ વિચારયન. આ અમર શ્લોકો છે, અમર વાક્યો છે. અર્જુન, જે લોકો 6 માંથી 1 કર્મ કરે એને આતતાય કહેવાય, એને મારવામાં પાપ ના લાગે. અમને તો 6 એ 6 કર્યા છે. અગ્નિદો, આગ લગાડનાર. ઘણા લોકો એવા હોય, બદલો ના લઈ શકતા હોય તો તમારા પેલા પૂરાના ઢગલા કર્યા હોય, શું કહે ને, ઘાસના ચારવાળા, એમાં જઈને આગ લગાડી આવે, કારણ કે પ્રત્યક્ષ તો લડી શકતો નથી. અગ્નિદો ગર્દશ્ચૈવ, જે કોઈને ઝેર પીવડાવી દે. ધનહારી, જે કોઈનું ધન પડાવી લે. જે સુપ્ત ગ, જે સૂતેલા માણસને મારે. તમે બધા સૂતા હતા અને આ અમને મારવાનો પ્રયત્ન કર્યો. ક્ષેત્ર દ્વારા પહારી ચ, જે જમીન પડાવી લે,
અને જે પત્નીનું હરણ કરી લે, ધારા એટલે પત્ની, તમારી દ્રૌપદીનું હરણ કર્યું, આ છ કર્મો ભેગા કર્યા અમને. એક કર્મ કરે તો એ આતતાઈ કહેવાય, એની જગ્યાએ છ છ કર્મો કર્યા. પાકિસ્તાન ઉપર જ્યારે આક્રમણ કરવાનું થયું, આપણા ત્યાં કેટલાક મહાત્મા લોકો એવા હતા કે ના ના ના, યુદ્ધ નથી કરવું, યુદ્ધ નથી કરવું, યુદ્ધ નથી કરવું, હું ઉપવાસ ઉપર ઉતરીશ. ત્યારે વલ્લભભાઈએ કહેલું, હમણે આ છ એ છ કર્મો કર્યા છે, એક બે નથી કર્યા, છ એ છ. આમના ઉપર દયા ના હોય, અને જો તમે દયા કરશો તો દયા દાકણ થઈ જશે. ક્ષેત્ર દ્વારા પહારી ચડે તે યાતતાઈના. મનુ આગળ લખે છે, ગુરુમ વા બાલવૃદ્ધો વા, આવા છ કર્મ કરનારા ગુરુ કેમ ના હોય? ગુરુ હોય તો ગુરુ આતતાઈ, ગુરુમ વા બાલવૃદ્ધો, બાળક કેમ ના હોય, વૃદ્ધ કેમ ના હોય? બ્રાહ્મણમ વા બહુશ્રુતમ, બહુશ્રુત બ્રાહ્મણ કેમ ના હોય? આતતાઈન માયાંતમ હન્યા દેવ વિચારયન. પણ જો એ આતતાઈ થઈ ગયો હોય, એ વગર વિચારે એનો નાશ કરવાનો, એના ઉપર દયા કરવાની હોય, દયા કરવાની ના હોય. મારે દુબઈ જવાનું થયું. હવે તો લોકો, ઘણા લોકો દુબઈ જાય છે, બહુ સરળ થઈ ગયું. સિંગાપુર જાય, દુબઈ જાય, દુનિયાનો પ્રવાસ કરે ને કરો, દુનિયા જોવા જેવી છે. આંખ ઉઘડી જશે, આંખ ઉઘડી જશે કે આ દુનિયા કેવી છે. ત્યાં એક સોનાનું બજાર છે, લોકો બહુ સોનું ખરીદે, બહુ સોનું ખરીદે, થોડુંક સસ્તું મળે ને બિલકુલ ચોખ્ખું મળે. ભેળસેળની તો વાત જ નહીં, કોઈ ચીજ ભેળસેળવાળી નહીં. ત્રણ વાગે નમાજનો ટાઈમ થાય, બધા વેપારીઓ દુકાનો ખુલ્લી મૂકીને નમાજ પડવા જતા રહે, દુકાનો ખુલ્લી હોય. મેં પૂછ્યું કે ભાઈ આ બધી આખી ઝવેરી બજારની દુકાનો ખુલ્લી છે, મોટાભાગના કાઠિયાવાડી લોકો છે સોનાના વેપારીઓ, અને દુકાનને બંધે નથી કરતા, તાળું નથી મારતા અને સીધા નમાજ પડવા જાય. મને ક્યાંય ચોરી થતી જ નથી, અહીંયા બિલકુલ ચોરી નથી થતી. મેં કહું કેમ એમ? અને કે જુઓ, ફરતા ફરતા જુઓ તો બે ચાર માણસો તમને કાંડા કાપેલા જોવા મળશે. કાંડા કાપેલા હોય તો એ એક ચોરમાં ચોરીમાં પકડાય એટલે કાંડા કાપી જ નાખવાનું. એમાં દયા, એમાં પછી લાંબા કેસ નહીં ચલાવવાના. એવા બે ચાર તમને રખડતા ભટકતા મળશે, પણ એના કારણે ચોરી જેવી કોઈ વાત નહીં. કોઈ વસ્તુ પડી હોય તો પડી હોય, પણ કોઈ લે નહીં. આ કાયદો છે, આ રાજસત્તા છે. આતતાઈન માયાંતમ હન્યા દેવ વિચારયન. આતતાઈના ઉપર દયા કરવાની ના હોય. આપણે આતતાઈઓ ઉપર દયા કરનારી પ્રજા છીએ. પેલો કશ્મલ અજમલ કસાબ કે કોણ, એવો કોઈ પકડાયો હતો ને મુંબઈનો, મુંબઈમાં જે હુમલા કર્યા એમાં કેટલા મહિનાઓ વર્ષો સુધી એને કંઈક ખવડાયું, કંઈક ખવડાયું, કંઈક ખવડાયું, કરોડો કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો. એવા બીજાએ કેટલાય લોકોના ખર્ચા કર્યા. પેલા લોકો તરત નિકાલ, અને તરત એનું જજમેન્ટ, તરત એનું પરિણામ. એટલે જ્યારે ભીમ છે, એ ભીમે ગદા મારીને એની જાંઘ તોડી નાખીને ત્યારે એને બૂમ પાડી, દ્રૌપદી દ્રૌપદી દોડ દોડ દોડ. એકવાર મેં દુશ્યાસનની હૃદય તોડ્યું હતું અને મેં તેને બોલાવી હતી, દ્રૌપદી દોડ દોડ દોડ. અને દ્રૌપદી સુગ્રીના માળા જેવી દોડતી આવી હતી. આ ધગધગતા લોહીમાં તારા વાળ પલાળ, તારી પ્રતિજ્ઞા પૂરી કર. એ રાજપૂતાણી છે, પ્રતિજ્ઞા માટે જીવે છે અને પ્રતિજ્ઞા માટે મરે છે. અને ખોબે ને ખોબે એને લોહી લઈ અને પોતાના વાળમાં નાખી અને વાળને કિકિયારીઓ પાડી પાડીને ધોયેલા. અને એને કહ્યું, ભીમ, આ પાંચ પતિમાં ખરો પતિ તો તું જ મારો છે, કારણ કે મારી બધી ઈચ્છાઓ ત્યાં પૂરી કરી છે. જો ભીમ ના હોત તો દ્રૌપદીના વાળ જિંદગી ભર સુગ્રીના વાળ થઈને રહેવાના હતા. આજે ફરી ભીમે કહ્યું, દ્રૌપદી દોડ દોડ દોડ. જો આ દુર્યોધને તને જાંઘ ઉપર બેસાડવાનું કહ્યું હતું કે તું વસ્ત્ર વિનાની થઈ અને મારા ખોળામાં આવીને બેસ,
તું હવે અમારી દાસી છે. અને ત્યારે તે નીચે જોઈને કહ્યું હતું, અરે તમે તો બધા નાના નાના મારા દિયર કહેવાઓ, મને આવું ના કહેવા, હું તો તમારી માતા બરાબર કહેવો. ભીષ્મને દ્રોણને બધાને મેં હાથ જોડ્યા હતા, કોઈ કશું નતા બોલ્યા. ત્યારે તે પ્રતિજ્ઞા કરી હતી કે જેવું દુશાસનના લોહીથી વાળ ધોઈશ, એવી જે જાંગ ઉપર તું બેસવાનું કહે છે એ જાંગના ટુકડે ટુકડા થશે ત્યારે હું શાંતિ થઈશ. લે આ જાંગ તોડી નાખીને. અને ત્યારે દ્રૌપદી ધન્ય ધન્ય થઈ ગઈ. દુર્યોધનનો વધ થઈ ગયો ચારેય તરફ, હાહાકાર. હવે સેનામાં કોઈ નથી, આખું કુરુક્ષેત્ર ખાલી પડ્યું છે. જે કંઈ થોડા ઘણા બચ્યા ભાગી ગયા. યુદ્ધ પૂરું થયું, આખું યુદ્ધ પૂરું થઈ ગયું. પણ જ્યારે યુદ્ધ પૂરું થયું ત્યારે ભયંકર વિનાશ થઈ ચૂક્યો હતો. ભયંકર વિનાશ, ચારે તરફ હાહાકાર થઈ ચૂક્યો હતો. મર્દા જ મર્દા. કોઈના હાથ હાલી રહ્યા છે, કોઈનું માથું હાલી રહ્યું છે. યુદ્ધનું દૃશ્ય બહુ ભયંકર, બહુ જુગુપ્સિત હોય, તમને ઘૃણા થાય એવું થાય. અને એ જુગુપ્સાના કારણે પાટલીપુત્રના રાજા ચંદ્રગુપ્તે જૈન સાધુના કહેવાથી પ્રતિજ્ઞા કરેલી, હવે જિંદગીમાં કદી હથિયાર ધારણ નહીં કરું, હવે કદી યુદ્ધ નહીં કરું. તે દિવસથી ભારતનું પતન શરૂ થઈ ગયું. શસ્ત્ર વિના દેશનું રક્ષણ ના થાય. યુદ્ધ ખરાબ વસ્તુ છે, સાચી વાત છે, પણ બીજો કોઈ રસ્તો જ નથી. એને છોડી દેવાથી યુદ્ધ ટળતું નથી. બધા પ્રયત્નો કર્યા પછી પણ જો બાકી કોઈ ઉપાય ના રહે તો એ યુદ્ધ કરવું અનિવાર્ય થઈ જાય છે. એટલે આ એક અનિવાર્ય દૂષણ છે. અને આ રીતે મહાભારત 18 દિવસમાં પૂરું થયું. દુર્યોધનનો વધ થયો. હવે તો શાંતિને. ત્યાં યુધિષ્ઠિરને વિષાદ થયો. શરૂઆતમાં અર્જુનને વિષાદ થયો. આ શસ્ત્ર મારે યુદ્ધ નથી કરવા, મારે યુદ્ધ નથી કરવું. હવે યુધિષ્ઠિરને વિષાદ થયો. યુધિષ્ઠિર કહે છે, મને શું મળ્યું આમાં? પહેલાંય બે રોટલી ખાતો હતો ને હવે બે જ રોટલી ખાઉં છું, આમાં કંઈ મળ્યું મને દેખાતું નથી. ત્યારે કૃષ્ણ એને સમજાવે છે, જો યુધિષ્ઠિર કશું મેળવવા માટે યુદ્ધ નથી હોતું. જે લોકો મેળવવા માટે યુદ્ધ કરે છે એ ખોટા છે. અનર્થને રોકવા માટે યુદ્ધ હોય છે. આ મુદ્દો યાદ આવજો, મેળવવા માટે નહીં પણ ઘોર અનર્થ થાય એને રોકવા માટે યુદ્ધ હોય છે. જો તમે સમયસર આ યુદ્ધ ન કર્યું હોત તો એક પણ દ્રૌપદીના વાળ સાબુત ના રહો, તો એકે એક દ્રૌપદીના વાળ ખેંચાયા હોત સભા વચ્ચે. અને દ્રૌપદી એટલે સંસ્કૃતિ, એની પ્રતિષ્ઠા એ સંસ્કૃતિની પ્રતિષ્ઠા. એટલે એની પ્રતિષ્ઠા રાખવા અનર્થોને કરવા જ પડતા હોય છે. કોઈ રસ્તો બાકી નથી રહેતો હોતો, માટે તે યુદ્ધ કર્યું એ બરાબર જ છે. બધાને સમજાવી કરીને યુધિષ્ઠિરને લાવીને ગાદીએ બેસાડ્યા. ગાદીએ બેસવાનો જે આનંદ હોય એ આનંદ નહોતો, કારણ કે મૃત્યુના ઢગલા ઉપર ગાદી હતી. કરોડો 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 સ્ત્રીઓ વિધવા થઈ ગઈ. સ્ત્રીસુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર. આપણે ત્યાં તો એટલું કોઈ મોટું યુદ્ધ થયું નથી, થતું નથી. પણ મેં રશિયામાં જઈને જોયેલું, રશિયાએ 3 મોટા યુદ્ધો કર્યા અને 3 યુદ્ધોમાં 7 કરોડ પુરુષો માર્યા ગયા. 7 કરોડ પુરુષો. ને રશિયામાં એક કોશોક જાતિ છે, જેમ ભારતમાં રાજપૂતો છે, શીખો છે, મરાઠા છે, ગોરખા છે, એમ રશિયામાં એક કોશોક નામની જાતિ છે. બહુ બહાદુર છે. બધા સોલ્જરો એના, બધા યોદ્ધાઓ એના. અને કેટલા મોટા બલિદાન. મોસ્કોમાં જે
સેક્રેટરીએટ છે અર્થાત જે લોકસભા ત્યાંની છે તેના ચોકમાં ત્યાંના જનરલનું સ્ટેચ્યુ ઘોડા ઉપર મૂકેલું છે. અદભુત એ જનરલ થયો કૌશક જાતિનો, ઘોડા ઉપર ખુમારીથી ઊભો છે. અને જ્યારે જર્મનો હિટલરની સેના રશિયનોને ભગાડતા ઠેઠ મોસ્કો સુધી પહોંચવાની તૈયારીમાં હતા, પણ આ જુકોવે મચક ના આપી. રશિયા નહીં હારે, અમે હારવાના નથી. અને ઠેઠ નજીક આવ્યા પછી જે હુમલો કર્યો ને, જે સામો હુમલો કર્યો, ભાગ્યા. જર્મનોની દુર્દશા થઈ ગઈ, ઉપરથી બરફ પડ્યો, કેટલા લોકો તો સડી ગયા બરફમાં. અને હિટલરને સંતાઈ જવું પડ્યું. જેવી રીતે દુર્યોધનને સંતાવવું પડ્યું, એવી રીતે હિટલરને સંતાવવું પડ્યું. અને સંતાઈને જ્યાં એણે આત્મહત્યા કરેલી એ જગ્યા જોવા ઉગ્યો. એ જગ્યા પણ મેં જોઈ. એને થયું કે હવે બસ મારી લીલા પૂરી થઈ ગઈ. એને નક્કી કર્યું આખી દુનિયા ઉપર હિટલરનું રાજ થશે. અમે જર્મન છીએ, આર્ય છીએ, આર્ય જ મહાન પ્રજા છે, એનું જ રાજ હોવું જોઈએ, બીજા કોઈનું ના હોવું જોઈએ. બાજી ઉલટી થઈ ગઈ છે. અને પણ એને મરતા આવડ્યું હો. એની એક પ્રેમિકા હતી, એને છેવટ સુધી સાથ આપ્યો, પેટ્રોલ મંગાવ્યું, બધી વસ્તુઓ તૈયાર કરી અને કહ્યું મારી લાશને આ દુશ્મનો ચૂંટે નહીં. જો એ લાશ હશે ને તો મુસોલની લાશ 8 દિવસ સુધી ટાંગી રાખેલી રોડ ઉપર, એમ મારી લાશને પણ આ લોકો ટીંગાડી રાખશે. એટલે જેવો હું મરી જઉં એની સાથે આ પેટ્રોલ છાંટીને એને બાળી નાખશે. પહેલા ઈવા મરી, એની પ્રેમિકા હતી, ઈવા મરી, પછી એ મર્યો. એની વિધિ કેમ કહેલું એમ પેટ્રોલ છાંટી લાશ બાળી નાખી. ત્યાં તો પછી રશિયનોને ધાડે ધાડા પહોંચી ગયા, એમના હાથમાં મળદું ના આવ્યું. પણ એનું મૃત્યુ પણ આ રીતે જ થયું. પછી તો જર્મનીના 2 ટુકડા કરી નાખ્યા, 2 ભાગ થઈ ગયા, પૂર્વ જર્મની ને પશ્ચિમ જર્મની. એનો લાંબો ઇતિહાસ. આજે 2 એક થઈ ગયા, દિવાલ તોડી નાખી, હવે બંને એક થઈ ગયા. મહાન પ્રજા પાછી મહાન થઈ ગઈ. આજે જર્મની હતું એના કરતા પણ વધારે મહાન થઈ ગયું. યુદ્ધ પછી જો પ્રજા મહાન હોય તો ફરી મહાન થઈ જતી હોય છે, અને જો પ્રજા મહાન ના હોય તો ખતમ થઈ જતી હોય છે. જર્મની મર્યું નહીં, જાપાન મર્યું નહીં, કારણ કે 2 પ્રજાઓ મહાન હતી. બંને પ્રજાઓ મહાન હતી, ફરી બેઠી થઈ ગઈ, ઊભી થઈ ગઈ. જાપાન તો એટલું ઊભું થઈ ગયું, અમેરિકાને રડાવવા માંડ્યું. અમેરિકાને એટલું જ એટલું મહાન થઈ ગયું. સજ્જનો, આવી જ રીતે આ દેશમાં પણ કોઈ એક ટાઈમે કુરુક્ષેત્રના મેદાનમાં પ્રથમ વિશ્વયુદ્ધ કદાચ ખેલાયું હતું, અને એમાં 18-18 અક્ષૌહિણી સેનાનો નાશ કરવામાં આવ્યો હતો. પણ અંતે વિજય તો પાંડવોનો થયો, અને વિજય થવાના કારણમાં કૃષ્ણ છે. એટલે ગીતાનો છેલ્લો શ્લોક છે, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયોર ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. ગીતાપુરી. જ્યાં કૃષ્ણ હોય, પણ કૃષ્ણ કેવા? યોગેશ્વર. યત્ર યોગેશ્વર કૃષ્ણો, બધા યોગના જાણકાર. ના ના, એકલા કૃષ્ણ નહીં, યત્ર પાર્થો ધનુર્ધરઃ, જ્યાં ધનુર્ધારી પાર્થ હોય, 2નો યોગ હોય. એકલા કૃષ્ણ નહીં, એકલો પાર્થ નહીં, અને પાર્થ પણ ધનુર્ધારી હોવો જોઈએ. પાર્થો ધનુર્ધરઃ તત્ર સ્ત્રી, ત્યાં પહેલા તો સ્ત્રી એટલે ઐશ્વર્ય મળશે. તત્ર સ્ત્રી યોગ ભૂભૂતિર ધ્રુવા નીતિર મમ. વિજય ને નીતિ ને બધું ત્યાં ભેગું થશે, આપોઆપ ભેગું થશે. એટલે અર્જુને કહ્યું, ભગવાન એટલા માટે તો મેં તમને રથ ઉપર બેસાડ્યા, એટલા માટે તો મેં કહ્યું તો મારે પાંડવી કૌરવી સેના યાદવી સેના નથી જોઈતી, બસ તમે આવીને મારા રથ ઉપર બેસો. અને મારા રથ ઉપર બેસો
એટલે મારે બધું આવી ગયું. આજે પણ સ્થિતિ એવી જ છે, આજે કોઈ સ્થિતિ બદલાઈ નથી, બલ્કિ વધારે વિકટ બની છે. કૃષ્ણ છે પણ મંદિરમાં છે, મંદિરમાં છે. અને એ કૃષ્ણને આપણે વાંસળી પકડાવી દીધી, વાંસળી વગાડો ધનુર ધરો નહીં. જે કૃષ્ણ ચક્ર ચલાવતા હતા એ ચક્ર બકર લઈ લીધું. આપણે આપણે ભલા ને આપણી વાંસળી ભલી, ને કૃષ્ણ કે ભલે ત્યારે વાંસળી વગાડો. અને કૃષ્ણ વાંસળી વગાડે એટલે ગોપીઓના ટોળે ટોળા ભેગા થાય, મારા વાલા રે એમ કરીને બધા રાહડા રમે, બસ કરો આનંદ. વિજય ના મળે આવી રીતે વિજય ના મળે. યત્ર પાર્થો ધનુર ધરહ, પાર્થ જોઈએ ને ધનુષ ધારી વાળો પાર્થ જોઈએ. અમારા ઓળખીતા એક કથાકાર છે, નામ નહીં લઉં, એમણે એક વાર કહ્યું કે આ રામ લક્ષ્મણના હાથમાં મંદિરમાં જે ધનુષ બાણ હોય છે એ મને જરાય ગમતા નથી, એ મને જરાય ગમતા. તો શું આપશો ધનુષ બાણની જગ્યાએ? રેંટિયો આપશો? રેંટિયો કાંતો, રેંટિયો કાંતો, રેંટિયો કાંતો, રેંટિયો કાંતો. એ ધનુષ બાણ જ બરાબર છે, ને એના કારણે જ લંકામાંથી સીતાજીને પાછા લઈ આવ્યા હતા. એવી રીતે યત્ર પાર્થો ધનુર્ધરઃ, જ્યાં ધનુષધારી પાર્થ હોય અને કૃષ્ણ હોય. કૃષ્ણની પાસે વ્યૂહ છે, નોલેજ છે, વ્યૂહ છે. અને ધનુર્ની પાસે, અર્જુનની પાસે ક્રિયા છે, કર્મયોગ છે. આ બે ભેગા થાય. તત્ર સ્ત્રીર ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ, ગીતા પૂરી થઈ ગઈ. મહાભારત પણ એક રીતે પૂરું થયું કહેવાય, કે ભાઈ યુદ્ધ તો પૂરું થઈ ગયું, પણ યુદ્ધ પૂરું થવાથી વાત પૂરી નથી થતી. તમને ખબર નથી, યુદ્ધ પૂરું થયા પછીનો કાળ બહુ ભયંકર હોય છે, બહુ ભયંકર કાળ હોય છે. વિજયી લોકોને વિજય કેમ પચાવવો અને પરાજિત લોકોને પરાજયમાંથી કેમ બહાર નીકળવું એ બહુ ભયંકર હોય છે. એટલે મહાભારતનું યુદ્ધ તો લગભગ પૂરું થયું, પણ એ પછીનો જે કાળ છે એ કાળ બહુ વિકટ કાળ છે. અને પહેલામાં પહેલો કાળ તો યુધિષ્ઠિરનો છે, યુધિષ્ઠિરને ગમતું નથી. આ લોહીથી ખરડાયેલા ભોગો, આ લોહીથી ખરડાયેલી ગાદી, મારા પિતા, મારા ફલાણા, મારા ફલાણા, આ બધાના વચ્ચે હવે હું રાજા થવતોય શું ને ન થવતોય શું. પણ કૃષ્ણ એવા છે ને કે કૃષ્ણ એના મનોરોગને દૂર કરે છે. આ મનોરોગ છે, આ એક પ્રકારનો મનોરોગ છે. અને એ રીતે મહાભારત આગળ ને આગળ ચાલે છે. કૃષ્ણ કનૈયા લાલ રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન સનાતન ધર્મ સદ્ગુરુદેવ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ વંદન.